હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 11 છે માપન, તેમનું સ્વાધ્યાય 11.4 ક્વેશ્ચન નંબર 3 જોવાના છીએ અને આ ચેપ્ટરનો લેક્ચર નંબર 30મો છે. ક્વેશ્ચન નંબર 3. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર વર્ગ છે. એક લંબઘન આપેલું છે, તે લંબઘનના આધારનું ક્ષેત્રફળ કહી દીધું છે 180 સેન્ટીમીટર વર્ગ, અને તેનું ઘનફળ આપી દીધું છે 900 સેન્ટીમીટર ઘન છે. તો લંબઘનની ઊંચાઈ શોધો. 110 ફીટ દાખલો છે, બરોબર. સાવ સહેલો દાખલો છે કે ભાઈ, ધારો કે લંબઘનની ઊંચાઈ શોધવાની છે, તો ઊંચાઈને આપણે શું કહીએ? એચ કહેતા હોઈએ છીએ. તો ઊંચાઈ શોધવાની છે એટલે કે એચ શોધવાનો છે, એટલે એચ બરાબર ક્વેશ્ચન માર્ક મેં લખી નાખ્યું. હવે એક આપણું સૂત્ર છે યાદ રાખી લેવાનું કે લંબઘનનો ઘનફળની વાત કરેલી છે, તો એના આધારિત સૂત્ર કે લંબઘનનું ઘનફળ બરાબર. હવે આમાં તમે જોશો ને, એક તો લંબઘનની વાત કરેલી છે અને લંબઘનનો ખાસ કરીને આધારનું ક્ષેત્રફળ આપેલું છે, બરોબર. તો લંબઘનના ઘનફળનું સૂત્ર એવું છે કે લંબઘન છે તો તેમનો જે કંઈ આધાર છે તે આધાર ગુણ્યા એમની જે ઊંચાઈ છે તે ઊંચાઈ, બરોબર. આ એક સરસ મજાનું 9મા ધોરણમાં સૂત્ર આવે છે. તો લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એ તમારે સૂત્ર સમજવું હોય તો આપણે પહેલાં કેવી રીતના કરતા, આપણું સૂત્ર શું હતું? પાય આર વર્ગ એચ. તો આ વર્તુળ એટલે કે આધાર, આ વર્તુળનું પરિઘ શું થાય? તો કે પાય આર વર્ગ, બરોબર. વધતા ઊંચાઈ, ઊંચાઈ એટલે કે એચ, એટલે કે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આ રીતના પણ તમે સમજી શકો છો. તો હવે ઘનફળ આમાં આપી દીધું 900, તો જ્યાં ઘનફળ છે ત્યાં હું 900 લખીશ, બરાબર. આધારનું ક્ષેત્રફળ છે તો આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર વર્ગ છે, તો ત્યાં 180 લખીશ. અને ઊંચાઈ આપણે શોધવાની છે એટલે ગુણ્યા એચ કરશું. હવે 180ને આપણે બરાબરની સામે લઈ જાય એટલે એચ બરાબર 900 ના છેદમાં 180 થશે. તો 900 ના છેદમાં 180, જે ઉડતું હોય તે ઉડાડવું. 0 0 11 5 90 એટલે શું વધે? 5. એકમ શું આવશે? તો કે અહીંયા સેન્ટીમીટર છે એટલે એકમમાં સેમી આવશે. પણ જોજો, અહીંયા સેન્ટીમીટર ઘન છે તો અહીંયા આપણે શોધવાનું શું હતું? ઊંચાઈ. તો ઊંચાઈમાં આપણે ઘન કે વર્ગ નથી કરવાનું, ખાલી એમને એમ સેન્ટીમીટર લખવાનું છે. તો આપણને ઊંચાઈ મળી ગઈ 5 સેમી. તો આ જે ઊંચાઈ મળી છે 5 સેમી, એ જ થઈ ગયો આપણો જવાબ. આશા રાખું છું કે આ દાખલો તમને એકદમ વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો છે. જો વ્યવસ્થિત સમજાનો છે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ ચોક્કસથી કરી દેવાનો છે. તમને સમજાનું છે કે નહીં, મને ખ્યાલ કેવી રીતના આવે, તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જણાવો સમજાનું છે કે નહીં. તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. અને હા, તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધન્યવાદ.